गुड मॉर्निंग विद्यार्थी मित्रों, फरी एक वक्त आपणे द्विचल सुरेख समीकरण युग्म चैप्टर नी अंदर आदेशनी रीतनो वधु एक दाखलो जोईए। स्वाध्याय 3.3 नो दाखला नंबर पहेलानो पहेलो दाखलो, जेनी रकम आ प्रमाणे छे, एक्स वत्ता वाय बराबर 14 અને x ઓછા y બરાબર 4 નો આદેશની રીતે ઉકેલ મેળવો। તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે બંને સમીકરણ અહીંયા લખી નાખીએ કે x વત્તા y બરાબર 14 જે સમીકરણ નંબર 1 છે, અને ત્યાર પછી x ઓછા y બરાબર 4 જે સમીકરણ નંબર 2 છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક્સ આગળ કશું નથી તો આપણે 1 સમજીશું, વાય આગળ કશું નથી તો આપણે અહીંયા 1 સમજીશું, ત્યાર પછી અહીંયા પણ એ જ પ્રમાણે। તો વિદ્યાર્થી મિત્રો, બંને સમીકરણના સહગુણકો સરખા છે તો તમે મન તમે જે તમને ઈચ્છા લાગે એ તમે સમીકરણ અહીંયા પસંદ કરી શકો છો। તો આપણે અહીંયા સમીકરણ નંબર 1 પસંદ કરીશું। તો જોઈએ આપણે આગળ, 1x + 1y બરાબર 14। તો વિદ્યાર્થી મિત્રો, હું અહીંયા એક્સને કરતાં બનાવીશ તો 1x બરાબર 14, અને આ જે વત્તા 1y છે એને આપણે જમણી બાજુ લાવીએ તો ઓછા 1y થઈ જાય, માટે x બરાબર 14 ઓછા 1y મને જવાબ મળે, જેને હું સમીકરણ નંબર 3 કહીશ। ત્યાર પછી જોઈએ આગળ, x બરાબર 14 ઓછા 1yની કિંમત સમીકરણ 2માં મૂકતા। જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ ધ્યાન રાખજો કે તમે જે સમીકરણને પસંદ કર્યું હોય એ સમીકરણ સિવાયનું તમારે અહીંયા સમીકરણ પસંદ કરવાનો, અને એની અંદર આપણે અહીંયા કિંમત મૂકવાની થાય। તો અહીંયા આપણે સમીકરણ નંબર 1ને પસંદ કર્યો છે તો આપણે સમીકરણ 1માં કિંમત નહીં મૂકીએ, પરંતુ સમીકરણ 2ની અંદર આપણે કિંમત મૂકીશું। તો જોઈએ આપણે સમીકરણ નંબર 2 લખીએ સૌ પહેલાં, તો 1x - 1y બરાબર 4, માટે અહીંયા 1 અને જ્યાં પણ મને x દેખાશે ત્યાં હું 14 - 1y કિંમત મૂકીશ, કૌંસ પૂરો, -1y બરાબર 4। જોઈએ આગળ વિદ્યાર્થી મિત્રો, આપણે 1નો ગુણાકાર 14 સાથે કરો તો એ જ કિંમત આપણને મળશે, 14 × 14 ઓછા 1નો ગુણાકાર 1 સાથે કરો તો 1 × 1 થાય, વાય એમના એમ 1 વત્તા છે, અહીંયા 1 ઓછા છે, વત્તા ઓછા ઓછા થશે, તો 14 - 1y અને પાછળ -1y ફરીથી લખીશું બરાબર 4 મૂકીએ, -વત્તા થાય એટલે 1 અને 1 2 થશે, પરંતુ કેવા ઓછા, અને આગળ આપણને 14 આપ્યા છે એ લખી નાખીએ એટલે કે 14 - 2y બરાબર 4 થશે। 2y ને આપણે 12 લાવીએ અને 4ને આપણે અંદર લાવીએ તો આપણને 14 આપણે એમને મૂકી દઈએ, 4ને અંદર લાવીએ તો -4 થઈ જાય, 12 + 4 હતા, અંદર આવતા -4 થઈ જશે બરાબર -2y + 2y થઈ જશે, માટે 14માંથી 4 જાય તો 10 વધશે બરાબર 2y, માટે 2y બરાબર 10 થાય, માટે y બરાબર 10/2, 10ના 2 ભાગ પાડીએ, 2 × 5 = 10, 2 કેન્સલ થઈ જાય, માટે y બરાબર અહીંયા આપણને 5 કિંમત મળશે। ફરી આગળ લખવાનું આપણે, માટે y બરાબર 5ની કિંમત સમીકરણ 3માં મૂકતા। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સમીકરણ નંબર 3 લખીએ, સમીકરણ 3 આપ્યું છે આપણને કે x બરાબર 14 - 1y, તો 14 × 1 અને y બરાબર જે આપણને 5 મળ્યા એ અહીંયા આપણે લખીએ તો 14 - 1 = 5, 14માંથી 5 જશે તો 9 મળશે, માટે x બરાબર આપણને અહીંયા કિંમત મળી 9। પછી આગળ લખવાનું, માટે સમીકરણ યુગ્મનો ઉકેલ xy બરાબર, પહેલાં એક્સની કિંમત લખવાની 9 અને ત્યાર પછી વાયની કિંમત અહીંયા આપી છે 5 થાય। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો દાખલો
पूरा थयो। आशा राखू के तमने आ दाखला नी अंदर समझ पड़ी हशे, अने जो कोई विद्यार्थी ने ख्याल न आवे तो तमे कमेंट बॉक्स में जणावी सको छो। थैंक यू।